દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન લાઈફ અંતર્ગત લોકોના પર્યાવરણ અંગેની જાગૃતિ આવે તે હેતુસર ગુજરાતના 33 જિલ્લામાં મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવશે, તેમજ રાજ્ય સરકારનો કાર્યક્રમ યાત્રાધામ અંબાજી ખાતે યોજાશે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અંબાજી ખાતે યોજાશે, જેમાં એક દિવસમાં 10,000 જેટલા વૃક્ષો રોપવામાં આવશે, તેમજ જંગલનું લોકાર્પણ કરવામાં આવશે, તેમજ કક્ષાના અલગ અલગ કાર્યક્રમો યોજાશે. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 11 જિલ્લા જેવા કે જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારના 11 જિલ્લામાં 13 વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. 35 સ્થળો પર ચેરના વૃક્ષનું વાવેતર કરાશે અને 8 યાત્રાધામ પર વિશેષ કાર્યક્રમો સાથે વૃક્ષનું વાવેતર કરવામાં આવશે, તેમજ અન્ય 15 જિલ્લામાં પણ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદો, ધારાસભ્યો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ગુજરાતભરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે. 5 જૂનના પર્યાવરણ દિવસે આ વખતે સમગ્ર ગુજરાતમાં પર્યાવરણ દિવસની વિશેષ રીતે ઉજવણી થાય, વધારે લોકોમાં અવેરનેસ આવે અને આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે રીતે મોદી સાહેબે કીધું છે એ પ્રમાણે મિશન લાઈફ દરેકને પર્યાવરણ માટે જાગૃત રહેવું પડશે. એના માટે રાજ્ય સરકારે અને મારા વિભાગ દ્વારા જે કાર્યક્રમ નક્કી થયો છે એમાં ગુજરાતના 33 જિલ્લામાં આ વખતે પર્યાવરણના દિવસે ખૂબ મોટા પાયે વૃક્ષોનું વાવેતર થવાનું છે. રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ છે એ અંબાજી ખાતે એક દિવસમાં 10,000 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહેશે અને એક જ દિવસમાં 10,000 વૃક્ષોનું એક જગ્યાએ વાવેતર થશે અને આવનારા દિવસોમાં ત્યાં ખૂબ મોટું પ્લાન્ટેશન વૃક્ષોનું વાવેતર કરવાનું છે. બિયાવકી પદ્ધતિથી જે ત્યાં અગાઉ જંગલ કર્યું છે એનું લોકાર્પણ તે દિવસે રાખ્યું છે. પીમરૂના પાન અને અન્ય રીતે એમાંથી જે નફો થાય એ સીધો જે વનનો આદિવાસી ભાઈઓ છે એને એમાંથી એનો હિસ્સો અમુક જે આપવાનો હોય એમાં લગભગ 30,000 જેટલા લોકોને પણ ત્યાંથી એ જે રકમ છે પીમરૂ પાનમાંથી નફો થતો હોય એ વન વિકાસ નિગમ દ્વારા એ પણ આપવાના છે. અલગ અલગ કાર્યક્રમો ત્યાં રાજ્યકક્ષાના 5 તારીખે 9:30 વાગે થવાના છે. એ જ રીતે ગુજરાતના 11 જિલ્લા એવા છે કે જ્યાં દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને મેંગ્રુવ્સનું ચેરના જ વૃક્ષો છે એનું વિશેષ રીતે પ્લાન્ટેશન થાય અને ઊંટ જે વિસ્તારના હોય એને એમાંથી ચારો મળી રહે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ ખૂબ ઉપયોગી છે, ધોવાણ તત્વ અટકે છે અને જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, કચ્છ જિલ્લો સહિત રાજ્યના 11 જિલ્લાઓમાં કુલ 35 સ્થાનો ઉપર આ ચેરના વૃક્ષોનું તે દિવસે વાવેતર કરવાનું છે. 8 જે યાત્રાધામ છે દ્વારકા જેવા, એ ગુજરાતના 8 યાત્રાધામોમાં પણ વિશેષ કાર્યક્રમો કરી અને ત્યાં વૃક્ષોનું વાવેતર કરવાનું છે. BS9 TV ન્યૂઝ સાથે જયસુખ મોદી, જામ ખંભાળિયા.